નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના એનિમેટેડ વિડીયો લેક્ચરમાં હું ગોહિલ હિરલ આપનું સ્વાગત કરું છું. આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 12 બીજગણિતીય પદાવલીની સમજૂતી અને સ્વાધ્યાય 12.1 શરૂ કરેલો. સ્વાધ્યાય 12.1માં પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2નો પહેલો પ્રશ્ન આપણે પૂર્ણ કરેલ. હવે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2 માટે છે, નીચે આપેલી પદાવલીમાંથી પદ અને અવયવ ઓળખી કાઢો. હવે આ પ્રશ્નના જવાબ માટે તમારે પાકી બુકમાં કોષ્ટક બનાવવાનું રહેશે. કઈ રીતે, જે રીતે મેં તમને અહીંયા પીપીટીમાં બતાવેલું છે એ જ રીતે તમારે લખવાનું રહેશે. અહીંયા તમને એવું કીધું છે, તમને આપેલી પદાવલીમાંથી પદ અને અવયવ ઓળખી કાઢો. હવે સૌથી પહેલાં તો તમને અહીંયા પદાવલી આપેલી છે. હવે પહેલી પદાવલી છે -4x + 5. હવે એ કે એકપદી છે, દ્વિપદી છે, ત્રિપદી છે કે બહુપદી? તો જેમાં એક પદ હોય એ એકપદી કહેવાય, જેમાં બે પદ હોય એને દ્વિપદી કહેવાય, જેમાં ત્રણ પદ હોય એને ત્રિપદી કહેવાય, અને ત્રણથી વધારે પદો હોય એને બહુપદી કહેવામાં આવે છે. આ સમજૂતી મેં તમને આગળના લેક્ચરમાં આપેલી હતી. હવે આપણને અહીંયા એવું કીધું છે કે પદાવલી આપેલી છે, પદાવલીમાંથી તમારે અલગ અલગ પદ લખવાના છે. તો અહીંયા તમને પદાવલી આપી છે -4x + 5. કેટલા પદ છે ટોટલ? તો કે બે પદ છે. પહેલું પદ કયું આવશે? -4x. તો એક લાઇનમાં આપણે -4x લખ્યું, અને -4x ના અવયવ શું પડ્યા? તો કે -4 અને x. પછી તો કે બીજું પદ કયું થશે? તો કે પ્લસ પછીનું છે એ બીજું પદ થશે. પ્લસ પછીનું છે 5, તો 5 છે એ બીજું પદ છે, એટલે આપણે એને નીચેની લાઇનમાં લખ્યા. ટોટલ કેટલા પદ છે આપણી પદાવલીમાં? તો કે બે પદ છે, -4x અને 5. -4x ના અવયવ પાડીએ છીએ તો -4 અને x એમ બે અવયવ પડે છે, જ્યારે 5 છે એનો અવયવ પડશે માત્ર અને માત્ર 5. એના પછી બીજી પદાવલી આપેલી છે -4x + 5y. હવે આમાં કેટલા પદ જોવા મળે છે? તો કે બે પદ છે, એક તો x વાળું અને બીજું છે y વાળું. તો બંને પદને આપણે અલગ અલગ લાઇનમાં લખી નાખીએ. પહેલું પદ લખ્યું -4x અને બીજું પદ નીચેની લાઇનમાં લખ્યું 5y. હવે જો પ્લસની નિશાની આપણે ક્યારેય દર્શાવતા નથી, કેમ કે ધન સંખ્યા હોય તો એમાં આપણે પ્લસની નિશાની દર્શાવવાની રહેતી નથી. એટલા માટે બે પદ થયા -4x અને 5y. -4x ના અવયવ પાડશું તો અવયવ પડશે -4 અને x. બીજી વસ્તુ 5y, તો 5y ના અવયવ શું પડશે? એક તો 5 અને y. ધોરણ 6માં શીખી ગયા છો કે અવયવ પાડો, તમે કોઈ સંખ્યાના અવયવ પાડો તો એક તો પોતે છે એ પોતાનો અવયવ હોય, અને બીજો કયો હોય? નાનામાં નાનો 1. હવે અહીંયા આપણે અવયવ પાડવાના કીધા છે, તો આપણે એ રીતે નહીં કરવાનું. તમને જે સંખ્યા આપેલી છે, જેમ કે અહીંયા તમને -4x આપેલું છે, તો એ બે સંખ્યા છે એ બે સંખ્યા એના અવયવ થશે, -4 અને x. એ જ રીતે 5y હતું તો 5 અને y એ બે અવયવ એના થશે. એટલે અહીંયા ચલ અને અચલ સંખ્યા બે ભેગી છે, એટલા માટે આપણે એ રીતે અવયવ પાડી શકીએ નહીં. એટલા માટે તમને અહીંયા જે સંખ્યા આપેલી છે એ બે સંખ્યાને અલગ અલગ કરીને લખી નાખવાની, એ એના અવયવ થશે. એના પછીની પદાવલી જોઈએ, 5y + 3y નો વર્ગ. કેટલા પદ છે? તો કે બે પદ છે, એક તો 5y અને બીજું છે 3y નો વર્ગ. વર્ગને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સ્ક્વેર, એટલે જ્યારે પણ હું સ્ક્વેર બોલું તો એનો મિનિંગ શું થશે? વર્ગ. હવે 5y અને 3y નો વર્ગ, 5y છે એને આપણે એક લાઇનમાં લખ્યા અને બીજી લાઇનમાં લખ્યું 3y નો વર્ગ. હવે 5y ના અવયવ શું પડશે? મેં હમણાં જ કીધું કે તમને જે ચલ અને અચલ આપેલા છે એ પોતે લખી નાખવાના, એ પોતે પોતાના અવયવ છે, એટલે 5 અને y એ એના અવયવ થશે. બીજું પદ છે 3y નો વર્ગ, તો એના અવયવ શું થશે? તો 3 તો થશે જ, વાયનો વર્ગ છે એટલે વાયને કેટલી વાર આપણે લખવા પડશે? 2 વાર. વાયનો વર્ગ છે એટલે તમે સીધું એમ ન લખી શકો 3 અને y નો વર્ગ, એ એના અવયવ થશે નહીં.
કેમ? તો કે વર્ગ અને ઘન હોય ત્યારે તમને વર્ગ આપવું હોય તો બે વાર વાઈને લખવા પડે, ઘન આપેલો હોય એટલે કે ત્રણ ઘાત આપેલી હોય તો ત્રણ વખત લખવા પડે, એટલે ઈ એના અવયવ થાય. એટલા માટે ત્રણ વાયનો વર્ગ છે તો ત્રણ તો હશે જ, વાયનો વર્ગ છે એટલે વાયને આપણે છૂટા પાડીને બે વખત લખવાના રહેશે. એટલે અવયવ શું થશે? ત્રણ વાય અને વાય. એના પછીનો પદાવલી છે એક્સ વાય પ્લસ બે એક્સનો વર્ગ વાયનો વર્ગ. કેટલા પદ છે? તો કે બે પદ છે. પહેલું પદ છે એક્સ વાય, એક્સ વાયના અવયવ શું પડશે? તો કે એક્સ અને વાય. એ જ રીતે બીજું પદ છે બે એક્સનો વર્ગ અને વાયનો વર્ગ. તો અવયવ શું પડશે? તો કે પહેલાં તો બે આવશે, પછી એક્સનો વર્ગ છે તો એ એક્સનો વર્ગ છે તો એને આપણે બે વાર લખીશું એક્સ એક્સ. એ જ રીતે વાયનો વર્ગ છે તો એને પણ આપણે બે વાર લખીશું વાય વાય. એટલે અવયવ શું પડ્યા? તો કે બે એક્સ એક્સ વાય અને વાય. ટોટલ એના પાંચ અવયવ થાય છે. એના પછી જોઈએ આપણે એના પછીની પદાવલી છે પી ક્યુ પ્લસ ક્યુ. આમાં પણ બે પદ જોવા મળે છે. પહેલું પદ છે પી ક્યુ અને બીજું પદ છે ક્યુ. પી ક્યુના અવયવ પડશે પી અને ક્યુ, અને જ્યારે ક્યુ છે એનો અવયવ પોતે થશે ક્યુ. એના પછીની પદાવલી છે એક પોઈન્ટ બે એ બી માઇનસ બે પોઈન્ટ ચાર બી પ્લસ ત્રણ પોઈન્ટ છ એ. હવે એક પોઈન્ટ એ બી એક પદ થયું, માઇનસ બે પોઈન્ટ ચાર બી બીજું પદ થયું, પ્લસ ત્રણ પોઈન્ટ છ એ ત્રીજું પદ થયું. એટલે ટોટલ આ કેટલા પદ જોવા મળ્યા તમને એક પદાવલીમાં? તો કે ત્રણ પદ જોવા મળે છે. તો આ પદાવલી કેવી થાય? ત્રિપદી. ત્રણ પદ છે. પહેલું પદ છે એક પોઈન્ટ બે એ બી, તો એના અવયવ પડશે સૌથી પહેલો અવયવ કયો? તો કે જે એનો સહગુણક હોય એ એનો અવયવ થશે. એટલે પહેલો અવયવ થશે એક પોઈન્ટ બે, પછી એ અને બી. આ એક પોઈન્ટ એ બીના અવયવ થશે. બીજું પદ છે માઇનસ બે પોઈન્ટ ચાર બી. હવે માઇનસ બે પોઈન્ટ ચાર અને બી એ એના અવયવ થશે. એના પછી ત્રીજું પદ છે ત્રણ પોઈન્ટ છ એ, એના અવયવ શું થશે? તો કે ત્રણ પોઈન્ટ છ અને એ એના અવયવ થશે. એના પછી છે પદાવલી ત્રણના છેદમાં ચાર એક્સ અને એકના છેદમાં ચાર, વચ્ચે પ્લસની નિશાની આપેલી છે. એટલે ત્રણના છેદમાં ચાર એક્સ પ્લસ એકના છેદમાં ચાર. ટોટલ કેટલા પદ આપેલા છે? તો કે બે પદ છે. તો બે પદને આપણે અલગ કરવા પડશે. તો પહેલું પદ થશે ત્રણના છેદમાં ચાર એક્સ અને એનો અવયવ શું થશે? તો કે ત્રણના છેદમાં ચાર અને એક્સ. એ જ રીતે બીજું પદ થશે એકના છેદમાં ચાર, તો એનો અવયવ શું થશે? એ સંખ્યા પોતે એકના છેદમાં ચાર. એના પછી પદાવલી આપેલી છે ઝીરો પોઈન્ટ એક પીનો વર્ગ પ્લસ ઝીરો પોઈન્ટ બે ક્યુનો વર્ગ. ઝીરો પોઈન્ટ એક પીનો વર્ગ, એના અવયવ શું થશે? તો કે પીનો વર્ગ છે એટલે પીને આપણે બે વાર લખવા પડશે. તો અવયવ શું પડશે આખા પદના? ઝીરો પોઈન્ટ એક પી અને પી. એ જ રીતે બીજું પદ છે ઝીરો પોઈન્ટ બે ક્યુનો વર્ગ, તો એના અવયવ શું પડશે? ઝીરો પોઈન્ટ બે ક્યુ અને ક્યુ. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ છે. તમને અવયવ પાડવાનું કહે છે તો જે સહગુણક છે એ અને જે ચલ છે એ એના અવયવ થશે. પદાવલી કઈ છે? એક પદ હોય તો એક પદી, બે પદ હોય તો દ્વિપદી, ત્રણ પદ હોય તો ત્રિપદી, ત્રણથી વધારે હોય તો બહુપદી. અને પદો અલગ કરવાના કે છે એટલે જે આપણે દ્વિપદી કહીએ છીએ તો એમાં બે પદ આપેલા હોય તો એ બે પદને આપણે અલગ અલગ કરી નાખવાના અને પછી આપણે એના અવયવ પાડવાના. જે રીતે આપણે ટ્રી ચાર્ટમાં કરતા હતા એ જ રીતે આપણે કોષ્ટકમાં બતાવેલું છે. ખૂબ જ સરળ છે. વ્યવસ્થિત રીતે પાકીટૂંકમાં દોરી નાખજો. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન નંબર ત્રણ, નીચે આપેલી પદાવલીમાં કૌંસમાં આપેલું છે અચલ સિવાયના
પદનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખો. અચળને કોઈ સહગુણક હોતો નથી. સહગુણક કોને હોય? તો કે જેનાથી જે સંખ્યા આપણાથી અજ્ઞાત હોય, એટલે કે ચલવાળી સંખ્યા હોય, ચલવાળી સંખ્યાને જ સહગુણક હોય છે. અચળને સહગુણક હોતો નથી. એ પોતાને એને ચોક્કસ કિંમત હોય છે અચળને, એટલા માટે એને સહગુણક હોતો નથી. એના માટે પણ તમારે પાકી બુકમાં કોષ્ટક બનાવવાનું રહેશે. સૌથી પહેલાં તમારે પ્રશ્નની સૂચના મારવાની, ત્યાર પછી પ્રશ્ન લખવાનો, અને ત્યાર પછી તમારે પાકી બુકમાં કોષ્ટક બનાવવાનું રહેશે. જે રીતે અહીંયા મેં દર્શાવેલું છે, ક્રમ, પદાવલિ, અચલ સિવાયનું પદ અને સહગુણક. હવે એમાં પહેલું પદ આપેલું છે, પહેલી પદાવલિ, 5 - 3t² હવે 5 છે એની પાસે કોઈ ચલ નથી, એટલે એ અચલ સંખ્યા થઈ. -3t² હવે જો એમાં t છે એ ચલ કહેવાય, તો અચલ સિવાયનું પદ કેવું થશે? તો કે -3t² હવે અહીંયા માઇનસ શું કામ લીધું? તો કે કોઈ પણ આપણે પૂર્ણાંક સંખ્યા લઈએ, પૂર્ણ સંખ્યા લઈએ કે પ્રાકૃતિક સંખ્યા લઈએ, ગમે ત્યારે આપણે જોઈએ તો એમાં આપણે આગળની નિશાની ભેગી લેતા જઈએ છીએ. એટલા માટે અહીંયા 3t² હતો, તો એની આગળની નિશાની શું છે? તો કે માઇનસની. તો અહીંયા એટલા માટે આપણે અચલ સિવાયના પદમાં લખ્યું -3t². હવે એનો સહગુણક શું થશે? તો કે અહીંયા ચલ શું છે? t² છે એ ચલ છે, તો એની સાથે ગુણાયેલું શું છે? તો કે -3. તો સહગુણક થશે -3. એ જ રીતે બીજી પદાવલિ આપેલી છે, 1 + t + t² + t³. હવે 1 છે એ અચલ છે. હવે તમને એવું કીધું અચલ સિવાયના પદ, તો અચલ સિવાયના પદ એટલે કયું કયું થશે? તો કે ટી, પછી બીજું થશે t² પછી ત્રીજું થશે t³ એટલે t³. ટોટલ 3 અચલ સિવાયના પદ છે. હવે જો ટી છે એની સાથે કોઈ સહગુણકમાં જોડાયેલું નથી, કોઈ ન હોય એટલે એક જ, એક તો હોવાનું જ છે, એટલે એનો સહગુણક થશે 1. એના પછી બીજું પદ આપણે લીધું અચલ સિવાયનું, t² એમાં પણ કોઈ સહગુણક જોવા મળતો નથી. t² એમનેમ ચલ છે, એટલે એનો સહગુણક પણ 1 થશે. એ જ રીતે t³ છે, તો એનો સહગુણક પણ 1 થશે. કોઈ ચલની સાથે તમને કોઈ સંખ્યા જોવા ન મળે ગુણાકારમાં, તો એનો 1 તો સંખ્યા જોડાયેલો હોય જ. એના પછીની પદાવલી જોઈએ, x + 2xy + 3y. હવે x, 2xy અને 3y આ 3 પદોમાં તમને ક્યાંય અચળ સંખ્યા જોવા મળતી નથી, કેમ કે 3 પદમાં xyz એટલે કે x અથવા તો y વાળા પદ ચલ જોવા મળે છે. x વાળું પદ છે, xy વાળું છે અને y વાળું છે, એટલે આમાં એક કોઈ અચળ સંખ્યા નથી. એટલે અહીંયા જે તમને 3 પદ આપેલા છે, તો એ 3 પદને આપણે અલગ કરીને લખ્યું. પહેલું પદ લખ્યું x, તો xની સાથે કોઈ સંખ્યા જોડાયેલી નથી ગુણાકારમાં, તો કંઈ ન હોય તો શું હોય? 1 તો હોવાનું જ છે, એટલે એનો સહગુણક થશે 1. એના પછી 2xy. હવે એ xy છે એ ચલ છે, xy છે એ ચલ છે, તો એ xyની સાથે સહગુણકમાં કોણ જોડાયેલું છે? તો કે 2, તો એનો સહગુણક થશે 2. અને ત્રીજું પદ જોયું આપણે, 3y, તો y છે એ ચલ છે, એની સાથે કોણ ગુણાયેલું છે? તો કે 3, તો 3 છે એ yનો સહગુણક થશે. એના પછી ચોથી પદાવલિ આપેલી છે, 100m + 1000n. 100mમાં m છે એ ચલ છે અને 1000nમાં n છે એ ચલ છે, એટલે અચળ સંખ્યા આપેલી નથી. તો 100m + 1000n બંને પદને આપણે અલગ અલગ કરીને લખ્યા. સૌથી પહેલું પદ લખ્યું 100m અને બીજું પદ લખ્યું 1000n.
હવે એમ છે એ ચલ છે, ચલની સાથે આગળ કોણ જોડાયેલું છે? તો કે સો, તો એનો સહગુણક શું થશે? એમનો સો. તો આપણે બીજા બાજુના ખાનામાં લખ્યું એમનો સહગુણક, તો કે સો. અને બીજું પદ આપણે લીધું હતું હજાર એન, તો એનનો સહગુણક કોણ થશે? હજાર, કેમ કે એનની આગળ કોણ જોડાયેલું છે ગુણાકારમાં? હજાર, એટલે એનનો સહગુણક થશે હજાર. એના પછીનું પદ આવલી જોઈએ માઇનસ પીનો વર્ગ ક્યુનો વર્ગ પ્લસ સાત પી ક્યુ. માઇનસ પીનો વર્ગ ક્યુનો વર્ગ એ કોઈ અચળ સંખ્યા નથી, ચલ છે. એ જ રીતે પ્લસ સાત પી ક્યુ. જો આમાં મેં તમને એવું કીધું કે આગળની નિશાની ભેગી લેવાની, પણ પ્લસ સાત પી ક્યુ છે તો પ્લસ હોય તો આપણે લેવાની જરૂર નથી, આપણે દર્શાવવાની જરૂર નથી પ્લસની નિશાની. પણ માઇનસ પીનો વર્ગ ક્યુનો વર્ગ લેશું તો એમાં આપણે માઇનસની નિશાની દર્શાવવી પડશે. બંને પદમાં ચલ જોવા મળે છે પી ક્યુ, તો બંને પદને આપણે પહેલાં અલગ કરીને લખા અચલ સિવાયના પદમાં. તો પહેલું પદ આવે છે માઇનસ પીનો વર્ગ ક્યુનો વર્ગ. હવે માઇનસ પીનો વર્ગ ક્યુનો વર્ગ છે, પી અને ક્યુ બંને ચલ થશે, સ્ક્વેર ભલે રહ્યા પણ એ ચલ જ છે, એટલા માટે એની આગળ શું જોડાયેલું છે, કઈ સંખ્યા જોડાયેલી છે? તો કે અહીંયા તો ખાલી માઇનસની જ નિશાની દર્શાવેલી છે, કઈ સંખ્યા આપેલી નથી. કઈ સંખ્યા આપેલી ન હોય તો એક તો હોય જ, અને પ્લસ આગળ માઇનસની નિશાની છે એટલે શું થશે? માઇનસ એક. તો પીનો વર્ગ ક્યુનો વર્ગનો સહગુણક થશે માઇનસ એક. એના પછી બીજું પદ છે સાત પી ક્યુ. પી ક્યુ છે એ ચલ છે, એની આગળ કઈ સંખ્યા ગુણાયેલી છે? તો કે સાત. તો પી ક્યુનો સહગુણક થશે સાત. એના પછીની પદાવલી છે એક પોઈન્ટ બે એ પ્લસ ઝીરો પોઈન્ટ આઠ બી. બે પદ છે, એક તો એ વાળું અને એક તો બી વાળું. તો બંને પદને આપણે અલગ કરીને બાજુના કોષ્ટકમાં લખા એક પોઈન્ટ બે એ, તો એની સાથે કઈ સંખ્યા આગળ જોડાયેલી છે ચલની સાથે? તો કે એક પોઈન્ટ બે. તો એક પોઈન્ટ બે છે એ એનો સહગુણક થશે, તો એ આપણે સહગુણકવાળી કોલમમાં લખેલું. એના પછી ઝીરો પોઈન્ટ આઠ બી. તો બીની આગળ કઈ સંખ્યા જોડાયેલી છે? તો કે ઝીરો પોઈન્ટ આઠ. તો બીનો સહગુણક થશે ઝીરો પોઈન્ટ આઠ. એના પછીની પદાવલી જોઈએ ત્રણ પોઈન્ટ ચૌદ આરનો વર્ગ. હવે એક જ પદ છે, ત્રણ પોઈન્ટ ચૌદ આરનો વર્ગ. આરનો વર્ગ છે એ ચલ છે, એની સાથે આગળ કઈ સંખ્યા જોડાયેલી છે? તો કે ત્રણ પોઈન્ટ ચૌદ. તો આરના વર્ગ છે એ ચલનો સહગુણક શું થશે? ત્રણ પોઈન્ટ ચૌદ. કોઈ પણ ચલની સાથે ઘાતવાળી સંખ્યા કેમ ન હોય, પણ કોઈ પણ ચલની આગળ જે સંખ્યા ગુણાકારમાં નિશાની ભલે ન દર્શાવેલી હોય, પણ આગળ જે સંખ્યા જોડાયેલી હોય એ સંખ્યા એ ચલની સહગુણક કહેવાશે. એના પછીની પદાવલી જોઈએ બે કાઉન્સમાં એલ પ્લસ બી. હવે અહીંયા આપણે શું કરેલું, તો કે કાઉન્સમાં એલ પ્લસ બી છે, કાઉન્સની આગળ બે છે, કાઉન્સ અને બેની વચ્ચે કંઈ નિશાની નથી, તો શેની નિશાની હોય? ગુણાકારની. તો જે આગળની સંખ્યા બે છે એને કાઉન્સમાંની બંને સંખ્યા સાથે ગુણાકારમાં લેવામાં આવશે, જે ચેપ્ટર નંબર એકમાં આપણે શીખી ગયેલા ગુણાકારનું સરવાળા પર વિભાજન. એટલે કાઉન્સની આગળની સંખ્યા છે એ કાઉન્સમાંની બંને સંખ્યા સાથે ગુણાકારમાં લેવામાં આવશે. તો એલ સાથે બે ગુણાકારમાં લઈએ તો શું થશે? ટુ એલ. પછી કાઉન્સમાંની નિશાની, કાઉન્સમાં પ્લસની નિશાની છે તો એમને, અને પછી સંખ્યા છે બી, તો બી સાથે બે ગુણાકારમાં લઈએ તો જવાબમાં આવશે ટુ બી. એટલે તમને નીચેની લાઇનમાં મેં લખીને આપેલું ટુ એલ પ્લસ ટુ બી કેટલા પદ થયા? તો કે બે પદ થયા. બંને પદમાં તમને સહગુણક મળશે, કેમ કે બંને પદમાં ચલ આપેલો છે. પહેલું પદ થશે ટુ એલ. એલ છે એ ચલ છે, ચલની આગળ કઈ સંખ્યા જોડાયેલી છે? તો કે બે. બે છે એ એલનો સહગુણક થશે, એટલે આપણે જવાબમાં લખ્યું બે. એ જ રીતે ટુ બી છે, તો બી છે એ ચલ છે, બીની સાથે આગળ કઈ સંખ્યા જોડાયેલી છે?
તો કે બે, તો બીનો સહગુણક થશે બે, તો આપણો જવાબ આવશે બે. એના પછી 0.1y પ્લસ 0.01yનો વર્ગ. જો વાય હોય, વાયનો વર્ગ હોય, વાયની ત્રણ ઘાત હોય, વાયની ચાર ઘાત હોય, પણ વાય છે એ ચલ છે, પછી એની એક ઘાત હોય કે બે ઘાત હોય, એ આખો ચલ જ કહેવામાં આવે છે. એટલા માટે 0.1y પ્લસ 0.01yનો વર્ગ, એટલે બે પદ થયા, બે પદમાં ચલ આપેલા છે. તો બંને પદને આપણે અલગ અલગ કરીને લખીએ. 0.1y, તો 0.1y છે, વાય છે એ ચલ છે, એની સાથે આગળ કઈ સંખ્યા જોડાયેલી છે, તો કે 0.01. 0.01 છે એ વાયનો સહગુણક થશે, એટલે આપણો જવાબ થશે 0.01. એના પછીનો આપણે બીજું પદ છૂટું પાડીને લખ્યું હતું 0.01yનો વર્ગ, તો વાયનો વર્ગ છે એ ચલ છે, એની આગળ કઈ સંખ્યા જોડાયેલી છે, 0.01. હવે 0.01 છે એ વાયના વર્ગનો સહગુણક થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન નંબર 2નો બીજો અને પ્રશ્ન નંબર 3 મેં જે તમને કોષ્ટક દોરીને દર્શાવેલો એ તમારે વ્યવસ્થિત રીતે બાકી બુકમાં પણ આ જ રીતે તમારે લખવાનું રહેશે. જે રીતે મેં પીપીટીમાં દર્શાવેલું છે એ જ રીતે. એના પછી પ્રશ્ન નંબર 4 એ છે, એક્સ વાળા પદો શોધો અને એક્સમાં સહગુણક લખો. જો માત્ર અને માત્ર એક્સ વાળું પદ શોધવાનું છે, એ પદ મળી જાય પછી એનો સહગુણક લખવાનો છે. આમાં પણ તમારે કોષ્ટક દોરવાનું રહેશે, જેથી કરીને તમને સહેલું પડે. જો તમે એમનેમ જવાબ લખી શકો છો, પણ તમને એમાં બહુ ખાસ આઈડિયા આવી શકે નહીં, એટલા માટે મેં તમને અહીંયા કોષ્ટક દોરાવીને સમજાવેલું છે, જેથી કરીને તમને અલગ પદ પાડો તો એ તમને ખબર પડે અને અલગ પદમાં સહગુણક કયો છે, ચલ કયો છે એ તમને બરાબર ખબર પડે. એટલા માટે મેં તમને અહીંયા કોષ્ટક દોરાવીને સમજાવેલું છે. એના પછી આપણે કોષ્ટક જોઈએ, તો કોષ્ટકમાં આપણે ક્રમ, પદાવલી, એક્સ વાળું પદ અને એક્સનો સહગુણક. હવે એમાં પહેલી પદાવલી છે વાયનો વર્ગ એક્સ પ્લસ વાય. હવે જો આમાં એક્સ વાળું પદ કીધું છે, એટલે પહેલું પદ છે વાયનો વર્ગ એક્સ પ્લસ વાય. જો પ્લસ વાય છે એમાં કોઈ એક્સ વાળું પદ છે નહીં, પણ હા, એનું પહેલું પદ છે વાયનો વર્ગ એક્સ, તો એક્સ છે એ આપણે શોધવાનો, તો એક્સ વાળું પદ, તો એક્સ વાળું પદ કયું થશે, વાયનો વર્ગ એક્સ. હવે એક્સનો સહગુણક શું થશે, આપણે અત્યાર સુધી આગળના જે આપણે પ્રશ્નમાં જોયું તો એમાં એક્સ વાય હતા, તો એક્સ વાય હતા એનો સહગુણક લખવાનો કહીએ તો આપણે શું લખતા, એક લખતા, કેમ કે એ બે ચલ હતા, એક્સ અને વાય છે એ શું હતા, ચલ હતા, એટલા માટે આપણે એની સાથે જોડાયેલી હોય એ સંખ્યા લખતા હતા. પણ અહીંયા તમને એવું કીધું છે એક્સ વાળું પદ શોધો, તો આપણે એક્સ વાળું પદ શોધ્યું, વાયનો વર્ગ એક્સ, એ એક્સ વાળું પદ થયું, જેમાં એક્સ તમને આપેલો હોય એને કહેવાય એક્સ વાળું પદ. હવે બીજી વસ્તુ, તમને એવું શોધવાનું કીધું છે એક્સનો સહગુણક, તો એક્સની સાથે બીજી કયું પદ જોડાયેલું છે ગુણાકારમાં, કે કઈ સંખ્યા જોડાયેલી છે સહગુણક. સહગુણક એટલે શું, તો કે સાથે ગુણાકારમાં જોડાયેલું. એટલે તમને માત્ર અને માત્ર એક્સ વાળું કીધું છે, તો એક્સનો સહગુણક શું થશે, વાયનો વર્ગ. તો અહીંયા આપણે એક્સનો સહગુણક લખો વાયનો વર્ગ. એના પછી બીજું પદાવલી આપેલી છે 13y વર્ગ માઇનસ 8y એક્સ. જો 13y વર્ગ છે એમાં કોઈ ક્યાંય તમને એક્સ જોવા મળશે નહીં, પણ માઇનસ 8y એક્સ છે એમાં એક્સ વાળું પદ છે, એટલે તમારે એક્સ વાળું પદ જ લખવાનું છે. તો માઇનસ 8y એક્સ આપણે લખ્યું. હવે આમાં આપણે એક્સનો સહગુણક લખવાનો છે, તો એક્સની સિવાયની સંખ્યા કઈ થશે, તો કે માઇનસ 8 અને વાય. તો માઇનસ 8y છે એ એક્સનો સહગુણક થશે, એટલે આપણે એક્સના સહગુણકમાં લખ્યું માઇનસ 8y. ત્રીજી પદાવલી જોઈએ તો એક્સ પ્લસ વાય પ્લસ 2. તમને માત્ર અને માત્ર એક્સ વાળું પદ કીધું છે, એટલે આપણે ખાલી એક્સ લેવો પડશે, કેમ કે વાય છે એમાં એક્સ વાળું પદ નથી અને 2 છે એ તો અચળ સંખ્યા છે. હવે એક્સ છે તો એક્સની સાથે કોઈ સંખ્યા કે ચલ જોડાયેલો
નથી. હવે એક્સની આગળ કોઈ સંખ્યા ન હોય તો શું હોય? તો કે એક તો હોવાનો જ છે, એટલે એક્સનો સહગુણક આપણે લખો એક. હવે એ જ રીતે ચોથી પદાવલિ આપેલી છે, પાંચ પ્લસ ઝેડ પ્લસ ઝેડ એક્સ. હવે જો પાંચ છે એ અચળ સંખ્યા છે, ઝેડ છે એમાં એક્સવાળું પદ નથી, અને ઝેડ એક્સ તો આપણને એક્સવાળું પદ ગોતવાનું કીધું હતું, તો એ કયું થશે? ઝેડ એક્સ. તો આપણે એક્સવાળા પદની કોલમમાં લખ્યું ઝેડ એક્સ. હવે તમારે એક્સનો સહગુણક લખવાનો છે. તો એક્સની સાથે કયો ચલ અથવા તો અચળ સંખ્યા છે? તો કે એક્સની સાથે ઝેડ જોવા મળે છે, તો એ આપણે એક્સનો સહગુણક શું લખશું? ઝેડ. હવે પાંચમી પદાવલિ જોઈએ, એક પ્લસ એક્સ પ્લસ એક્સ વાય. હવે એક છે એ અચળ સંખ્યા છે, એના પછીનું પદ છે એક્સ. આપણે એક્સવાળું પદ લખવાનું હતું એટલે પહેલું પદ થયું એક્સ. પછી ત્રીજું પદ આપ્યું છે તમને એક્સ વાય, એમાં પણ એક્સવાળું પદ છે, એટલે આપણને એ પદાવલિમાં બે પદ એક્સવાળા મળે છે. પહેલું પદ છે એક્સ અને બીજું પદ છે એક્સ વાય. એટલે બંને આપણે લખ્યા, એક્સ છે એનો સહગુણક શું થશે? તો કે કાંઈ નથી, એટલે શું હોય? એક. તો એક્સનો સહગુણક એક. અને એક્સ વાય છે તો એક્સની સાથે બીજો ચલ જોડાયેલો છે વાય, તો વાય છે એ એનો સહગુણક થશે. એ જ રીતે છઠ્ઠું છે પદાવલી, બાર એક્સ વાયનો વર્ગ પ્લસ પચીસ. પચીસ છે એ અચલ સંખ્યા છે, એક્સવાળું પદ લખવાનું છે, તો એ બાર એક્સ વાયનો વર્ગ આવશે. હવે એક્સવાળું પદ તો આપણે લખી નાખ્યું, હવે એક્સનો સહગુણક લખવાનો છે. એક્સના સહગુણકમાં જો એક્સની આગળ બાર જોડાયેલા છે અને એક્સની પાછળ વાયનો વર્ગ આપેલો છે, તમારે એક્સનો સહગુણક લખવાનો છે. તો એક્સ સિવાયનું જે તમને ચલ કે સંખ્યા આપેલી હોય એ લખી નાખવાની. એટલે એક્સનો સહગુણક શું થશે? તો કે બાર વાયનો વર્ગ. એના પછી સાતમું, સાત એક્સ પ્લસ એક્સ વાયનો વર્ગ. સાત એક્સ, એમાં પણ એક્સ આવેલો છે, અને બીજું પદ છે એક્સ વાયનો વર્ગ, એમાં પણ એક્સ આવેલો છે. એટલે બંને પદ આપણે લખ્યા અલગ કરીને સાત એક્સ અને નીચેની લાઇનમાં એક્સ વાયનો વર્ગ. હવે એક્સનો સહગુણક શું થશે? સાત એક્સનો સહગુણક શું થશે? તો કે એક્સની આગળ સાત છે, તો સાત છે એ એક્સનો સહગુણક થાય, એટલે આપણે જવાબમાં લખ્યું સાત. પછી બીજું પદ આપણે લખ્યું એક્સ વાયનો વર્ગ. હવે એક્સની સાથે કોઈ ચલ જોડાયેલો છે, તો કે વાયનો વર્ગ. સંખ્યા નથી, કોઈ સંખ્યા આપેલી નથી, તો એ માત્ર અને માત્ર આવશે એનો સહગુણક વાયનો વર્ગ. એના પછી જોઈએ બી નંબર, ચાર બી, વાય સ્ક્વેર વાળું પદ શોધી અને તેનો સહગુણક લખો. અત્યારે આપણે ચાર એમાં જોયું એક્સવાળો પદ અને એનો સહગુણક લખો. હવે વાય વર્ગવાળો પદ અને એનો સહગુણક લખવાનો છે. એના માટે આપણે કોષ્ટક દોરવાનું રહેશે, જેથી કરીને આપણને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય. એમાં ત્રણ પદાવલી આપેલી છે, વાય સ્ક્વેરવાળું પદ કોલમ બનાવેલી છે, અને વાય સ્ક્વેરનો સહગુણક જે રીતે આપણે એક્સમાં કરતા હતા એ જ રીતે વાય સ્ક્વેર માટે કરવાનું છે. પહેલી પદાવલી છે આઠ માઇનસની નિશાની એક્સ વાયનો વર્ગ. વાયના વર્ગવાળું પદ ગોતવાનું છે. આઠ એ છે એ અચળ સંખ્યા છે, જ્યારે માઇનસ એક્સ વાયનો વર્ગ છે એમાં વાયનો વર્ગવાળું પદ મળે છે. એટલે આપણે એક વાયના વર્ગવાળું પદ લખ્યું માઇનસ એક્સ વાયનો વર્ગ. હવે વાયનો વર્ગનો સહગુણક શું થશે? તો કે એની આગળ કયો ચલ છે? માઇનસ એક્સ, તો એ એનો સહગુણક થશે. તો એની કોલમમાં આપણે લખ્યું વાયનો વર્ગ એનો સહગુણક, તો એમાં આવશે માઇનસ એક્સ. બીજી પદાવલી જોઈએ, વાયનો પાંચ વાયનો વર્ગ પ્લસ સાત એક્સ. પાંચ વાયનો વર્ગ પ્લસ સાત એક્સ. હવે વાયના વર્ગવાળું પદ શોધવાનું છે, તો પાંચ વાયનો વર્ગ એક જ પદ આવશે, સાત એક્સ નહીં આવે, કેમ કે સાત એક્સમાં વાયનો વર્ગ એવો કોઈ ચલ છે નહીં, એટલે એક જ પદ આવશે પાંચ વાયનો વર્ગ. હવે વાયના વર્ગનો સહગુણક લખવાનો છે, તો વાયના વર્ગ સાથે કઈ સંખ્યા જોડાયેલી છે? પાંચ, તો એનો
જવાબ થશે. ત્રીજી પદાવલી છે 2x² y માઇનસ 15xy² પ્લસ 7y² જો 2x² y પણ આપણને કયું પદ કીધું છે? વાયના વર્ગવાળું, એક્સના વર્ગવાળું નહીં, વાયના વર્ગવાળું. પહેલા પદમાં વાય તો છે પણ વાયની એક જ ઘાત છે એટલે એ પદ આવશે નહીં. પછી છે માઇનસ 15xy² માઇનસ 15xy² એટલે એ એક પદ આવશે. પછીનું પદ છે 7y² એટલે ટોટલ વાય વર્ગના વર્ગવાળા પદાવલીમાંથી કેટલા પદ થયા? તો કે બે. પહેલું પદ થશે માઇનસ 15xy² અને બીજું પદ થશે 7y² હવે વાયનો વર્ગ છે માઇનસ 15xy² એમાં વાયના વર્ગનો સહગુણક શું થશે? તો કે વાયના વર્ગની આગળ પાછળ જે સંખ્યા કે ચલ જોડાયેલો હોય એ એનો સહગુણક થશે. તો કઈ સંખ્યા આગળ છે? તો કે માઇનસ 15 અને ચલ છે એક્સ. તો માઇનસ 15x છે એ વાયના વર્ગનો સહગુણક થશે. એના પછીનું પદ આપણે છૂટું પાડીને લખ્યું હતું 7y² તો વાયનો વર્ગ છે એની આગળ જે કોઈ પણ ચલ કે સંખ્યા જોડાયેલી હોય એ એનો સહગુણક થશે. અહીંયા 7 છે તો વાયના વર્ગનો સહગુણક થશે 7. એના પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 5, નીચેનાનું એક પદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો. એક પદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરવાનું છે. જેમાં એક પદ હોય એને કહેવાય એક પદી, જેમાં બે પદ હોય એને કહેવાય દ્વિપદી અને જેમાં ત્રણ પદ હોય એને કહેવાય ત્રિપદી. હવે આના માટે પણ તમારે કોષ્ટક દોરવાનું રહેશે જેથી કરીને તમને વ્યવસ્થિત રીતે ખબર પડે. હવે જો અહીંયા આપણે પદોને અલગ છૂટા પાડીને અલગ કરીને લખીએ છીએ જેથી કરીને આપણને ખબર પડે કે પદાવલીમાં કેટલા પદ આપ્યા છે. એક આપ્યું હોય તો એક પદી, બે આપ્યા હોય તો દ્વિપદી, ત્રણ આપ્યા હોય તો ત્રિપદી. હવે પહેલું છે ક્રમ, બીજું આપેલું છે પદાવલી, એના પછી આપણે પદોને છૂટા પાડીએ છીએ અને પછી આપણે વર્ગીકરણ કરીએ છીએ. પહેલી પદાવલી છે 4y - 7z તો એમાં આપણે પદોને છૂટા પાડીએ તો પહેલું પદ થશે 4y અને બીજું પદ થશે -7z. કોઈ પણ તમે પદ છૂટું પાડો પદાવલીમાંથી તો એની આગળની નિશાની ભેગી લેતી જવાની. 4y છે એ તો પ્લસ જ છે એટલે આપણે પ્લસની નિશાની નથી મૂકતા, પણ -7z છે તો 7z આગળની નિશાની શું છે? માઇનસની, એટલે એને આપણે ભેગી લેતી જવી પડે -7z. ટોટલ કેટલા પદ થયા? બે પદ. તો બે પદ હોય તો એ કેવી પદાવલી કહેવાય? દ્વિપદી. તો એમાં આપણે વર્ગીકરણના કોષ્ટ જે ખાનું છે કોલમ એમાં લખવું આપણે જવાબમાં દ્વિપદી. બીજી પદાવલી જોઈએ વાયનો વર્ગ. વાયનો વર્ગ છે એ એક જ પદ છે તો કેવી પદાવલી થશે? એક પદી. ત્રીજી પદાવલી છે એક્સ પ્લસ વાય માઇનસ એક્સ વાય. કેટલા ટોટલ પદ થયા? પહેલું તો એક્સ, બીજું છે વાય અને ત્રીજું છે માઇનસ એક્સ વાય. કેમ કે એક્સ વાયની આગળ માઇનસની નિશાની છે એટલે આપણે માઇનસ એક્સ વાય અલગ કર્યું. હવે ટોટલ કેટલા પદ છૂટા પડે છે? તો કે 3. તો કેવી પદાવલી થશે? ત્રિપદી. એના પછી છે 100. 100 છે એ અચળ સંખ્યા છે પણ એ એક પદ તો છે, એક જ પદ છે એટલે એ કેવું થશે? એક પદી. એના પછી છે a b માઇનસ b. એ પદ આપણે અલગ કરશું તો પહેલું પદ કયું થશે? એ બી. બીજું પદ થશે માઇનસ એ, કેમ કે એની આગળની નિશાની માઇનસની છે એટલા માટે માઇનસ એ. અને ત્રીજું પદ થશે માઇનસ બી, એમાં પણ આગળ માઇનસની નિશાની છે એટલા માટે માઇનસ બી. ટોટલ કેટલા કેટલા પદ છૂટા પડે છે? તો કે 3. 3 છે તો ત્રિપદી થશે. એના પછીની છઠ્ઠી પદાવલી જોઈએ 5 - 3t. કેટલા પદ થાય છે? તો કે એક તો 5 જે અચળ સંખ્યા છે અને બીજું પદ થશે -3t. આગળની નિશાની આપણે ભેગી લીધી એટલે -3t. બે પદ છે તો કયું પદ પદાવલીમાં આવશે? તો કે દ્વિપદી. એના પછી સાતમી પદાવલી જોઈએ 4p² માઇનસ 4pq² એટલે કેટલા પદ છે? તો કે બે પદ છે. કયા કયા? 4p²
અને બીજો પદ થશે માઇનસ ચાર પી ક્યુનો વર્ગ, કેમ કે વચ્ચે માઇનસની નિશાની છે એટલે બીજું પદ આપણે લીધું એની આગળની નિશાની ભેગી લેતી જવી પડે, એટલે માઇનસ ચાર પી ક્યુનો વર્ગ. ટોટલ કેટલા પદ થયા? તો કે બે પદ થયા. ક્યાં પદાવલીમાં આવશે? તો કે દ્વિપદીમાં. એના પછી આઠમી પદાવલી છે સાત એમ એન, એક જ પદ છે સાત એમ એન, તો કઈ પદાવલીમાં આવે? તો કે એક પદીમાં. પછી નવમું છે ઝેડ નો વર્ગ માઇનસ ત્રણ ઝેડ પ્લસ આઠ, કેટલા પદ છે? તો કે ત્રણ પદ છે. કયા કયા? ઝેડ નો વર્ગ, પછી બીજું પદ થશે માઇનસ ત્રણ ઝેડ, અને ત્રીજું પદ થશે આઠ. કેટલા પદ થયા ટોટલ? ત્રણ પદ. તો કઈ પદાવલી કહેવાય? ત્રિપદી. એના પછી દસમી પદાવલી આપેલી છે એનો વર્ગ પ્લસ બીનો વર્ગ, કેટલા પદ થયા? તો કે બે પદ. કયા કયા? એનો વર્ગ અને પીનો વર્ગ, એટલે કઈ પદાવલીમાં આવે? તો કે દ્વિપદીમાં. એના પછી અગિયારમું છે ઝેડનો વર્ગ પ્લસ ઝેડ, આગળની પદાવલીમાં જોયું એ જ રીતે, કેટલા પદ થશે? ઝેડનો વર્ગ અને બીજું પદ થશે ઝેડ. કેટલી પદાવલી થઈ? પદાવલીમાં કેટલા પદો થયા? તો કે બે પદો. તો કઈ પદાવલીમાં વર્ગીકરણ થાય? દ્વિપદીમાં. એના પછીનું બારમું પદાવલી છે એક પ્લસ એક્સ પ્લસ એક્સની બે ઘાત. હવે એક છે એ અચળ સંખ્યા છે, પણ પદ તો ખેવાશે. એના પછી બીજું પદ થશે એક્સ અને ત્રીજું પદ થશે એક્સનો વર્ગ. ટોટલ કેટલા પદો આપેલા છે? ત્રણ પદો છે. તો કઈ પદાવલીમાં વર્ગીકરણ થશે? તો કે ત્રિપદીમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં મેં તમને જે કોષ્ટક સાથે પ્રશ્ન નંબર બેનો બીજાથી પાંચ પ્રશ્ન કરાવેલા કોષ્ટક સાથે, એ કોષ્ટક સાથે તમારે વ્યવસ્થિત રીતે પાકી બુકમાં લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને આજના વિડીયો લેક્ચરમાં જે સહગુણકો છે, પદોના અવયવ છે જે અલગ પાડવાના હતા, અને વર્ગીકરણ કરવાનું હતું પદાવલીનું એકપદી દ્વિપદી અને ત્રિપદીમાં, એ તમને સમજાઈ ગયું હશે વ્યવસ્થિત રીતે, અને વ્યવસ્થિત રીતે કોષ્ટક બનાવીને પાકી બુકમાં લખી નાખવાનું રહેશે. થેન્ક યુ.